અમરેલીના લાઠીમાં તાજેતરમાં સ્વાઇન ફ્લૂથી ત્રણ અપમૃત્યુ થયેલા છે અને શહેરમાં ભયનો માહોલ જોવા મળતા આમાંથી બચવા માટે લોકોની સુખાકારી માટે પરોપકારી સેવા કરતું મહાદેવ ગ્રુપ સેવા કેન્દ્રની ટીમના 20-25 યુવા સભ્યોની ટીમ સ્વાઇન ફ્લૂથી સાવધાની માટે ઘેર ઘેર તેમજ શહેરમાં પત્રિકાનું વેચાણ કરી જ્યાં ત્યાં ગંદકી ન કરવા અને કચરો ન ફેંકવાનો સંદેશો પહોંચાડી પ્રેરણાત્મક ઝુંબેશ શરૂ કરતા લોકોમાં આવકાર મળી રહેલ છે. આ અભિયાનમાં રાજુભાઈ મોતીસરિયા, પરેશ પંડ્યા, રામભાઈ, અશોકભાઈ કનાડા, હરસુરભાઈ, ભાવેશભાઈ લાડોલા સહિત અનેક જોડાયા હતા. અત્યારે આખા ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે અસંખ્ય માણસો મરી રહ્યા છે. તો સ્વાઇન ફ્લૂ એવો ગંભીર રોગ નથી કે જેનાથી બચી ન શકાય. તો એની જાગૃતિ માટે એને કેવી રીતે બચી શકીએ, કેવી રીતે આપણે રક્ષણ મળે અને આવા ભયંકર રોગનો આપણે કેવી રીતે સામનો કરીએ એની જનજાગૃતિ વિશેની અમે પત્રિકા મહાદેવ ગ્રુપ દ્વારા વેચીએ છીએ ગામમાં. એમાં શું શું એનું કરવું પડે, ઉકાળો કેવી રીતના બનાવવો પડે એની બધી માહિતી અમે આપી છીએ અને લોકોની સુખાકારી સારી રહે અને આરોગ્ય સારું રહે એવા અમારા પ્રયત્નો જનજાગૃતિ દ્વારા કરવામાં આવેલ છે. અમારા ગૌશાળાના જે કાંઈ બીમાર લંગડા ગાય વાછરડા હોય એની મેડિકલ સારવાર, ટ્રીટમેન્ટ અને નિભાવ, એ ઉપરાંત પર્યાવરણની પણ પ્રવૃત્તિ કરીએ છીએ, વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરીએ છીએ અને બિનવાર્ષિક કોઈ એવી લાશો કે એવી કાંઈ હોય એના અગ્નિ સંસ્કારની એવી કોઈ પણ સામાજિક પ્રવૃત્તિમાં અમે મારી ટીમ હંમેશા સામેલ હોય છે. રજનીકાંત રાજગુરુ સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, લાઠી. તો સાવરકુંડલા તાલુકાના ચીખલી ગામની પ્રાથમિક શાળામાં શાળા પરિવારની સાથે ચીખલી ગામના ગ્રામજનોએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચીખલી પ્રાથમિક શાળા ખાતે પુલવામાના હુમલામાં 42 જેટલા જવાનો વીરગતિ પામ્યા છે, જેના માનમાં ચીખલી ગામની પ્રાથમિક શાળામાં 185 જેટલા વિદ્યાર્થીઓ તથા શાળાના આચાર્ય અરવિંદભાઈ બારોટ તેમજ શિક્ષકગણ અને ગામના સ્વજનો સહદેવભાઈ હરિયાણી, શ્યામળાભાઈ નકુમ, મહેશભાઈ ગોંડલિયાએ શ્રદ્ધાંજલિ સભામાં કેન્ડલ માર્ચથી વીરગતિ પામનારા રણબંકાઓની ચીર વિદાયને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રતાપ વાડા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. ખાબરના શહીદ જવાનોના માનમાં વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ કરી. ખાબરના ધમધમતા તિરુપતિ માર્કેટની 500થી વધુ દુકાનોના દુકાનદારોએ શહીદોના માનમાં વેપાર ધંધા બંધ રાખી શહીદ CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ આપી. સરહદી પંથકમાં મોટા વેપારી મથક ગણાતા ભાભરમાં શહીદ જવાનોના માનમાં વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધ કરી. ભાભરના ધમધમતા તિરુપતિ માર્કેટની 500થી વધુ દુકાનોના દુકાનદારોએ શહીદોના માનમાં વેપાર ધંધા બંધ રાખી શહીદ CRPFના જવાનોને શ્રદ્ધાંજલિ આપી. પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો. વકરતા આતંકવાદને સમર્થન કરતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા દેશવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. અમર થઈ ગયા છે, એના માટે અમે તમામ એસોસિએશનને બંધ રાખેલ છે. એ જ મારી પ્રાર્થના કે બધા બંધ રાખે. શહીદો અમર રહો, શહીદો અમર રહો, ભારત માતા કી જય, ભારત માતા કી જય. કાયરતાપૂર્ણ કાર્ય કર્યું છે એના આખા દેશમાં સખત પડકારો પડ્યા છે, એના વિરોધમાં આખા દેશે બંધ પાડ્યો છે અને એના વિરોધમાં આજે ભાભર શહેર પણ સંપૂર્ણ સજ્જડ બંધ પાડીને શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. નવીન ચૌધરી સાથે NS ગુજરાત ન્યૂઝ, સુઈગામ. કાંગ્રેસ તાલુકાના કંભોઈ ચાર રસ્તા પર વેપારીઓ દ્વારા પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ રૂપે કંભોઈ ચાર રસ્તા પર સજ્જડ બંધ પાડવામાં આવ્યો. તમામ વેપારીઓ આ બંધમાં જોડાયા હતા. ભારતમાં દરેક જગ્યાએ શહીદ વીરોના સમર્થનમાં દરેક લોકો જોડાઈ રહ્યા છે, ત્યારે કંભોઈ ખાતે ગામમાં ગામના દરેક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાનના પૂતળાનું દહન કરવામાં આવ્યું તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા. શહીદ થયેલા જવાનોને આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને મૌન રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું. આ રેલીમાં નાના મોટા ગામના તમામ વેપારી અને લોકો જોડાયા હતા. ચેહરસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. હળવદના બ્રાહ્મણી ડેમમાં 3 દિવસ પહેલા મૃતદેહ ઝંપલાવ્યો હતો. NDRF ટીમ દ્વારા સઘન સર્ચ અભિયાન કરી 3 દિવસ બાદ મૃતદેહ શોધી કાઢ્યો છે. હળવદ તાલુકાના બ્રાહ્મણી નદી પર આવેલા સુંદરગઢ ગામ પાસેના બ્રહ્માણી
બે ડેમ પુલ પર તારીખ 12ના રોજ બપોરના 1 વાગ્યાની આજુબાજુ ચરાડવા ગામના રહેવાસી જયરામભાઈ રવજીભાઈ ચૌહાણે જંપ લાવ્યું હતું અને સ્થાનિકોને જાણ થતાં શોધખોળ કરવામાં આવી હતી. જો કે વૃદ્ધનો કોઈ પતો લાગ્યો ન હતો. આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી અને જિલ્લા અધિક કલેક્ટર દ્વારા બુધવારે એનડીઆરએફ ટીમને પત્ર પાઠવ્યા બાદ રાત્રિના ટીમ આવી પહોંચી હતી અને ગુરુવારે સવારથી એનડીઆરએફ ટીમ તપાસ ચલાવી રહી હતી. સ્થળ પર મામલતદાર વી કે સોલંકી, નાયબ મામલતદાર બી એન કણઝારિયા, જયરામભાઈ સોનાગરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઇન્સ્પેક્ટર સૂર્યકાંત કુમાર, સબ ઇન્સ્પેક્ટર પવનકુમાર શુક્લ, એસઆઈ એન્જિનિયર ધરમપાલ તેમજ હવાલદાર સંજય કુમાર અને પરમાર ભીમસિંહ 33 જણાનો સ્ટાફ દ્વારા આધુનિક કેમેરાની મદદથી સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું અને શોધખોળ કાર્યવાહી હાથ ધરવામાં આવી. પરંતુ પાણીની સપાટી ઊંડી હોવાથી મૃતદેહ મળવા માટે ભારે મુશ્કેલી પડી હતી અને એનડીઆરએફ ટીમની ભારે જહેમત ઉઠાવી હતી. જોકે ઘટનાને 72 કલાકથી વધુ વીતી ગયા હોવાથી ભારે મુસીબતમાંનો સામનો કરવો પડ્યો. ભારે જહેમત બાદ મૃતદેહને શુક્રવારે બપોરના 1 વાગ્યાની આજુબાજુ શોધીને તેના પરિવારજનોને આપવામાં આવ્યો હતો. એનડીઆરએફ ટીમની 2 દિવસ બાદ ભારે જહેમત બાદ મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી. મયુર રાવલ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, હળવદ. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. એક બાર નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. જમ્મુ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલા બાદ શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીધામમાં શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પુલવામા સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ઘાયલ થયેલા જવાનોને ઝડપથી સ્વસ્થ થઈ જાય એ જ મા ભરતીની ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને સંકુલની વિવિધ સંસ્થાઓના ઉપક્રમે જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને સંકુલની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવા માટે શનિવારે સાંજે 5 કલાકે શહેરના ઝંડા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં 14/2/2019 દેશ માટે કાળો દિવસના પ્રતિસાદ રૂપે ગાંધીધામવાસીઓએ કાળા કપડાં પહેરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હર હંમેશની જેમ વિકટ પરિસ્થિતિમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત સંકટ નિવારણ સોસાયટી શહીદ થયેલા જવાનોના પરિવારજનોને સહાય કરવા જનાર છે. આ માટે નાણાકીય સહાય કરવા પણ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશભાઈ ગુપ્તા દ્વારા અપીલ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા હુમલા બાદ 42 જવાનો શહીદ થયા, જોકે 30 જેટલા જવાનો હજુ ઘાયલ છે, જેમાં 15ની ગંભીર હાલત છે. આ ઘટનાને લઈને દેશ આખામાં આતંકવાદી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે અને હવે પાકિસ્તાનને પાડી દેવાની વાત સાથે ગાંધીધામ વાસીઓમાં રોષની લાગણી આતંકવાદી વિરુદ્ધ ફાટી નીકળી છે. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા અને આતંકવાદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આજનો આ શ્રદ્ધાસુમનનો પ્રોગ્રામ 14 તારીખે પુલવામા થયેલ જઘન્ય જે ઘટના બની છે અને જે આતંકીઓનો હમલો સીઆરપીએફના જવાનો ઉપર થયો, જેમાં 40 જવાન શહીદ થયા આપણા દેશના,
એને શ્રદ્ધાસુમન આપવા માટે આદિપુર, ગાંધીધામ અને કચ્છની સમગ્ર પ્રજા આજે અહીંયા આવી હતી અને બહુ જોશમાં અને બધાના દિલમાં અને બધાના હૃદયમાં એક ખૂનની જ્વાલા હતી કે કઈ રીતે આ લોકોનો બદલો લેવો અને આપણા જવાનો જે શહીદ થયા છે એમને કઈ રીતે શ્રદ્ધાંજલિ આપવી. સાચા અર્થોમાં જે શ્રદ્ધાંજલિ બધાએ પોતપોતાની રીતે આપી છે અને એમાં ગાંધીધામ ચેમ્બરે એક લીડ લઈ અને ગાંધીધામથી સંલગ્ન બધી સંસ્થાઓ, સમાજ અને એનજીઓ સાથે મળી અને આ પ્રોગ્રામને બિરદાવ્યો છે. હું ગાંધીધામ, આદિપુર જનતા અને સમગ્ર સમાજ, સંસ્થાઓ અને એનજીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે એ લોકો અહીંયા આવી અને શ્રદ્ધાસુમન આપ્યા અને પોતાની એક જ્વાળા જે મનમાં હતી એ પ્રગટ કરી. હું મીડિયાનો પણ ધન્યવાદ કરું છું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ગાંધીધામ. તો હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે વાર્ષિકોત્સવનો સંગાથે કાર્યક્રમ યોજાયો. ગુજરાતી અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજનો વાર્ષિકોત્સવ સંગાથેની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં મહર્ષિ ગુરુકુળના ટ્રસ્ટની વિદ્યાર્થીઓ અને બાલિકાને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે અમે સૌ સંગાથેનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌ મંચસ્થોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ અંગ્રેજી માધ્યમના ભૂલકાઓએ ડાન્સ રજૂ કરી ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઝાલાવાડની શૈક્ષણિક નગરી ગણાતા હળવદમાં શિક્ષણનો વ્યાપ પધારી ભારતીય સંસ્કૃતિનું સિંચન કરતી મહર્ષિ ગુરુકુળ ખાતે તારીખ 15-16 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજનો વાર્ષિક ઉત્સવ અમે સૌ સવાયા સંગાથેના રૂપમાં એક અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રજનીભાઈ સંઘાણી સહિત સંચાલકોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. તો સાથે સાથે આ વેળા શાળાના ટ્રસ્ટીગણ તેમજ ઉપસ્થિત લોકોએ પુલવામા શહીદ થયેલા વીર જવાનોને 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત થતાં શાળાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત મહર્ષિ ગુરુકુળના નર્સરીથી ધોરણ 8ના વિદ્યાર્થીઓએ જુદા જુદા ડાન્સ પર્ફોમન્સ રજૂ કરી ઉપસ્થિત વાલીગણને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપરાંત અંગ્રેજી માધ્યમના ધોરણ 7ના વિદ્યાર્થીઓ એક અલગ જ અંદાજમાં પર્ફોમન્સ બતાવી આજની યુવા પેઢીને મોબાઈલના ફાયદા અને ગેરફાયદા વિશે સંદેશો પાઠવ્યો હતો. આજના કાર્યક્રમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ કોલેજના 1500 જેટલા વિદ્યાર્થીઓએ 13 કલાકના સમયમાં ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓએ 75 કૃતિઓને રજૂ કરી હતી. આ વેળા 1100 જેટલા શિલ્ડ અને મેડલ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા. આ તકે શાળાના MD રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે દર વર્ષની માફક આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવની ઉજવણી સાદગી ભર્યું કરવામાં આવી. આ પ્રસંગે શાળાના સંચાલક રાજુભાઈ, અશોકભાઈ સહિત ટ્રસ્ટી ગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારે એક અનોખો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. કુલ 13.5 કલાકનો કાર્યક્રમ છે. સંગાથે, યુનિટી, એક્ય, વિદ્યાર્થીઓ વચ્ચે, ગુરુજનો વચ્ચે, વાલીઓ વચ્ચે એક્ય રહીએ અને સારામાં સારું પરિણામ આવે એવા હેતુથી, એવી થીમથી સંગાથે અમે સૌ સવાયા સંગાથે એવી એક થીમથી એક જબરજસ્ત કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. કુલ અલગ અલગ 4 તબક્કામાં કાર્યક્રમ છે. એક પહેલો કાર્યક્રમ હતો ગુજરાતી મીડિયમ સ્કૂલનો, બીજો હતો ગઈકાલે એ હતો કોલેજ વિભાગનો, BEd, BCA, PGDCA બધી કોલેજોનો, અને આજ સવારે ઇંગ્લિશ મીડિયમ CBSE સ્કૂલનો કાર્યક્રમ હતો. આજ બપોર પછી ગુજરાતી મીડિયમ ફૂલ ડે સ્કૂલ એનો પણ આજ બપોર પછી કાર્યક્રમ છે. કુલ 4 તબક્કામાં કાર્યક્રમો હતા. કુલ 75 જેટલી કૃતિઓ રજૂ થવાની, 1100થી વધારે શિલ્ડ ટ્રોફી બાળકોને એનાયત થશે અને એક જબરજસ્ત ઉત્સાહ સાથે કોઈ વિદ્યાર્થી બાકી ન રહે એવા હેતુથી 1500થી વધુ વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા. આજ ઇંગ્લિશ મીડિયમના કાર્યક્રમમાં 356 વિદ્યાર્થીઓ હતા, એમાં માત્ર 17 વિદ્યાર્થીઓ જ ભાગ ન લીધો જેને કાંઈક લગ્ન પ્રસંગ હતા, બાકી 100% તમામ વિદ્યાર્થીઓ ભાગ લીધો. દરેક કાર્યક્રમને આપણે અત્યારે જે આપણા ભૂમની માં ભૂમની રક્ષણ કરવાવાળા આપણા શહીદો એના ઉપર જે હુમલો થયો એની નિંદા કરી એમના આત્માને શાંતિ મળે એના માટે દરેક કાર્યક્રમની શરૂઆત મીણબત્તી જલાવી અને 2 મિનિટ મૌન ઓમ શાંતિ રાખી, 2 મિનિટ મૌન રાખી અને શરૂઆત કરેલી હતી. તો આજ ખૂબ ઉત્સાહ સાથે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓએ આ કાર્યક્રમ માણ્યો અને આજ 2 દાયકાઓથી આ સંસ્થા ચાલી રહી છે એમાં આજે એમના ધ્વજનું અનાવરણ થયું. મહર્ષિ ગુરુકુલનો એક ધ્વજ હોય, આન બાન અને શાન એ ધ્વજ હોય,
અને એના માટે બધા નતમસ્તક હોય એવા ધ્વજનું આજે અનાવરણ થયું. અને દરેક કાર્યક્રમો જોઈ, નવા નવા કાર્યક્રમો જોઈ અને બધા મંત્રમુગ્ધ થઈ ગયા. તો એટલો બધો ઉત્સાહ મળ્યો છે વાલીઓ તરફથી કે દરેક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહિત છે. મયુર રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ હળવદ. તો દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામ ખંભાળિયા તમામ જ્ઞાતિજનો રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન કરી તમામ જ્ઞાતિજનોને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 42 જવાનોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે શ્રી વિશ્વકર્મા જયંતિ ઉત્સવ નિમિત્તે આ વર્ષે જ્ઞાતિજનો દ્વારા જે કંઈ પણ અનુદાન આવશે તે તમામ ફંડ 42 વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેમના પરિવારને અર્પણ કરવામાં આવે છે. તમા દેશુર સાથે પપ્પુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ. દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ 2019ના ભાગરૂપે ગુજરાતના 33 જિલ્લાઓમાં દ્વાદશ જ્યોતિર્લિંગ રથોનું યાત્રાનું આજથી શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતેથી ફ્લેગ ઓફ કરી વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું છે. કાશ્મીરના પુલવામા શહીદ થયેલા સીઆરપીએફના વીર જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર સરદાર ચોક ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં શ્રી ભગવદ્ ગીતાજીના દ્વિતીય અધ્યાયના પાઠ, શાંતિ પાઠ તથા શહીદો માટે મૌન ધારણ કરવામાં આવ્યું. શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શૃંગાર તથા શૌર્ય આરતીનું આયોજન વિશેષ કરવામાં આવ્યું, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, રાજ્યસભા સાંસદ ચુનીભાઈ ગોહેલ, બીજ નિગમ ચેરમેન રાજશ્રીભાઈ જોટવા, પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી તેમજ વેરાવળ પાટણના સામાજિક આગેવાનો, તીર્થ પુરોહિતો, સ્થાનિકો તથા ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. તારીખ 23-25 ફેબ્રુઆરી 2019 દરમિયાન શ્રી સોમનાથ તીર્થમાં યોજાનાર દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ 2019ના ભાગરૂપે ગુજરાતના 33 જિલ્લાઓમાં દ્વાદશ જ્યોતિર્લિંગના રથોની યાત્રાનું સોમનાથ મંદિર પરિસર ખાતેથી ફ્લેગ ઓફ કરી વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું. આ રથો ગુજરાતના 33 જિલ્લાઓમાં એક આધ્યાત્મિકતાનો પ્રચાર પ્રસાર કરશે, સાથે જ ગુજરાતના તમામ લોકોને સમારોહ અંગે માહિતી તથા દ્વાદશ જ્યોતિર્લિંગની પ્રચાર પ્રસાર કામગીરી કરશે, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, રાજ્યસભા સાંસદ ચુનીભાઈ ગોહેલ, બીજ નિગમ ચેરમેન રાજસિંહભાઈ જોટવા, પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી તેમજ વેરાવળ પાટણના સામાજિક આગેવાનો, તીર્થ પુરોહિતો, સ્થાનિકો તથા ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. મેઇન બજારમાં થોડા દિવસ 70,000ના દાગીના અને 12,000 રોકડા ભરેલા બે થેલા લઈને ગઠિયો ફરાર થઈ જતા વેપારીઓમાં ફફડાટ. હળવદ પોલીસની ધાકનો નમૂનો જોવા મળ્યો હતો. હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા સાવ કથળેલી પરિસ્થિતિમાં જોવા મળે છે. અસામાજિક તત્વોને મોકળું મેદાન મળ્યું હોય તેવો ઘાટ જોવા મળે છે. ત્યારે હળવદ પંથકમાં પોલીસની થાકનો વધુ એક નમૂનો આજે હળવદ મેઇન બજારમાં જય જ્વેલર્સ નામની દુકાનમાંથી સવારના 10-11 વાગ્યાની આજુબાજુ એ દુકાનમાંથી બે થેલા લઈને ફરાર થઈ જતા વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બાબતે જય જ્વેલર્સના ભરતભાઈ સોનીએ જણાવ્યું હતું કે સવારે 10-11 વાગ્યાની આજુબાજુ પોતાના ઘરેથી બે થેલા સોના ચાંદીના જુદા જુદા દાગીના, ચેન, બુટ્ટી, માછલી, ઝાંઝરા, નજરિયા, સોનાના ઓમ વગેરે તેની અંદાજિત કિંમત 70,000 અને 12,000 રોકડા તેવા બે થેલા હતા, જે દુકાનમાં મૂકીને દુકાન બંધ કરીને સામે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા જતા કોઈ અજાણ્યો ગઠિયો દુકાન ખોલીને ભર બજારે બે થેલા લઈને રફુચક્કર થઈ ગયો હતો. મંદિરેથી આવીને જોતા મૂકેલા થેલા ગુમ જણાતા પોલીસને જાણ કરી હતી. મુખ્ય બજારમાંથી થોડા દિવસે ચોરી થતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાયદો વ્યવસ્થા કથરેલ હાલતમાં છે. વેપારીઓ જણાવી રહ્યા છે, શું આ થોડા દિવસે ચોરી કરનારને પકડીને હળવદ પોલીસ પોતાની આબરૂ બચાવી શકશે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. આવા તત્વોને મોકળું મેદાન મળ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. આગળ થેલા મૂકાતા બે અને મંદિર ક્રમ પ્રમાણે 10 વાગે જતા હતા. થેલા આગળ મૂકીને આંગળીઓ વાયો હતો, તાળા નહોતા વાસા, તો 10 વાગે આંગળીઓ ખોલી બે થેલા લઈ ગયા. બસ લગભગ 70 હતા. ફરિયાદ એફઆઈઆર નોંધાવી. મયુર રાવલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, હળવદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.